લઈ કે અન્ય કોઈ પણ આફત હોય, પરંતુ ગણેશ ઉત્સવ સુરતીઓ ભારે ધામધૂમથી ઉજવણી કરે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પહેલીવાર સુરતના ઇતિહાસમાં ધામધૂમ વિના શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતના રસ્તા પર પહેલીવાર શ્રીજી વિસર્જન યાત્રા નીકળવાના બદલે લોકોએ ઘર આંગણે જ ભક્તિભાવપૂર્વક શ્રીજીની પ્રતિમાને વિસર્જિત કરી સુરતમાંથી કોરોના વિદાય લે તેવી પ્રાર્થના કરી હતી. સુરતમાં ગણેશ ઉત્સવમાં 65,000થી વધુ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન થાય છે અને ધામધૂમપૂર્વક શ્રીજીની વિસર્જન યાત્રા સુરતના જુદા જુદા રૂટ ઉપર કાઢવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાના કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન થયું ન હતું, પરંતુ શ્રદ્ધાળુઓએ પોતાના ઘરમાં જ 30,000ની આસપાસ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. 10-10 દિવસથી બાપાની શ્રદ્ધાપૂર્વક ભક્તિ અને પૂજા કર્યા બાદ પોતાના ઘરમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે તંત્રએ શ્રીજીની વિસર્જન યાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ તંત્રએ આ વખતે વિસર્જન માટે કૃત્રિમ તળાવ પણ બનાવ્યા નથી અને તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ છે. પોલીસે તમામ ઓવારા પર બંદોબસ્ત ગોઠવીને વિસર્જન ન થાય તે માટેની તકેદારી રાખી છે. આ બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્ર સાથે ઘર્ષણ ન થાય તે માટે ગણેશ ભક્તોએ શ્રીજીની પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન કર્યું હતું. કોરોના ન હતો ત્યારે ગણેશ વિસર્જન સુરતમાં સૌથી મોટો ઉત્સાહ બની રહેતો હતો. વિસર્જન યાત્રાના કારણે શહેરના રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે. મ્યુનિસિપલ તંત્ર, પોલીસ તંત્ર તથા અન્ય સરકારી વિભાગ સાથે સેવાભાવી સંસ્થાઓ ગણેશ વિસર્જનમાં મોડી રાત સુધી કામગીરી કરતા હોય છે, પરંતુ પહેલીવાર સુરતમાં કોઈ પણ જાતના ઢોલ નગારા કે સરઘસ વિના જ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, જે ફિક્કું જોવા મળ્યું હતું. ગણેશ ભક્તોએ બાપાને શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂર્વક ભીની આંખે વિદાય આપવા સાથે કોરોનાની પણ સુરતમાંથી વિદાય થાય તેવી પ્રાર્થના કરી હતી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.